નર્મદા નદી બે કાંઠે વહી રહી છે તેને લઈને વહીવટી તંત્ર પણ સતર્ક છે. આપને એ વિસ્તૃત માહિતી આપી દઈએ કે આખરે પાણીની આવક અને જાવક કેટલી થઈ રહી છે. બિલકુલ, નર્મદા ડેમની જે જળસપાટી છે તેમાં ધરખમ વધારો આવ્યો છે. જીવાદોરી હવે છલોછલ થશે. નર્મદા ડેમની જે જળસપાટી છે 134.75 મીટર પર પહોંચી છે. જી હા, અને સાથે એ પણ વિગતો આપી દઈએ કે ઉપરવાસમાંથી 2.66 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 87% ભરાયો છે. જી હા, સીઝનમાં ડેમ 87% ભરાયો છે, જે ગુજરાતવાસીઓ માટે રાહતની વાત છે. ડેમમાંથી છોડાઈ રહ્યું છે હાલ 1 લાખ ક્યુસેક પાણી. ડેમના 9 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને સાથે રિવરબેર પાવર હાઉસમાંથી પણ 43,332 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી છોડાઈ રહ્યું છે 9,644 ક્યુસેક પાણી. જી હા, અને સાથે નર્મદા ડેમમાંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જીવાદોરી જે હવે છલોછલ થશે ત્યારે નર્મદા ડેમમાં 3,929 MCM લાઈવ સ્ટોરેજ પાણી પણ જોવા મળી રહ્યું છે. અને ડેમમાં પાણીની સતત આવકને કારણે ધમધમતા પાવર હાઉસ પણ થયા છે, જે ખૂબ ઉપયોગી બને છે. આગામી દિવસોમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી પણ શક્યતા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, પરંતુ નર્મદા નદી જે બે કાંઠે વહી રહી છે અને હજુ પણ ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એક ધારો વધારો નોંધાયો. સરદાર સરોવર ડેમની જળસપાટી ચેતવણી સ્તરે પહોંચ્યા બાદ તંત્ર દ્વારા ડેમના રિવર બેડ પાવર હાઉસ શરૂ કરી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. અત્યાર સુધી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આ સાથે કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા. તો ઉપરવાસથી પાણીની સતત થઈ રહેલી આવકના કારણે સતત બીજા વર્ષે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ શકે છે. જ્યારે ડેમ સંપૂર્ણ રીતે ભરાશે ત્યારે ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ જશે. ડેમ જ્યારે 138.68 મીટરે પહોંચી જશે ત્યારે ગુજરાતની 6.5 કરોડ જનતાને સૌથી મોટી રાહત મળશે. કારણ કે આ ડેમની 18.45 લાખ હેક્ટર જમીનને મળે છે સિંચાઈનું પાણી. રાજ્યના 8,215 ગામડાઓ અને 135 શહેરી વિસ્તારને અવિરત પીવાનું પાણી મળે છે. ગુજરાતની ખેતી અને પીવાના પાણીની જરૂરિયાત માટે 6 વર્ષ સુધી સંગ્રહ છે. જળ વિદ્યુત મથકો 450 મેગાવોટ વીજ ઉત્પાદન કરે છે. ડેમના પાણીથી 25 ડેમ અને 750 થી વધુ તળાવ ભરાયા છે. રાજ્યની 75% વસ્તીને પીવાનું પાણી આપે છે.